તમે 10 થી 50 સુધીના જૂથની સંખ્યા શીખી ગયા ને? તો આજે હું તમને 100 થી 100 સુધીની સંખ્યાના જૂથ બનાવતા શીખવાડીશ. જુઓ, આપણે અહીં સ્કેચ પેનનો જૂથ બનાવીશું અને એ જૂથમાં આપણે કેટલી સ્કેચ પેન લેવાની છે? 10. તો ગણો, મળી શકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે આ 10 સ્કેચ પેનનું આપણે જૂથ બનાવી લઈએ. જુઓ, આપણે અહીં 10 નું જૂથ બનાવી દીધું. એવી રીતે આપણે કેટલા જૂથ બનાવ્યા? 1, 2, 3, 4, 5. કેટલા જૂથ બની ગયા? 5. હવે એક જૂથમાં કેટલી સ્કેચ પેન છે? 10 છે. એટલે એને આપણે કેવી રીતે ગણીશું? 10, 20, 30, 40, 50. કેટલી સ્કેચ પેન થઈ? 50. 10-10 ના જૂથ બનાવીએ એટલે 50 સ્કેચ પેન થઈ ને. એટલે પહેલા આપણે કેટલા જૂથ બનાવી લીધા? 5. એટલે આપણે અહીં 5 નો કાર મૂકીશું અને પછી આપણે 10 નો કાર મૂકીશું. એટલે કેટલા થયા? 5 10. કેટલા થયા? 5 10. ચાલો ફરી પાછી હું એની બાજુમાં 2 સ્કેચ પેન મૂકું છું. 1, 2. હવે આ 10 નું જૂથ કહેવાય નહીં કહેવાય ને, ફક્ત 2 સ્કેચ પેન છે એટલે એને શું કહેવાશે? એકમ. એટલે કેટલી સ્કેચ પેન થઈ? 2 સ્કેચ પેન થઈ. અને 2 ની બાજુમાં શેનો કાર્ડ આવશે? એકમ નો. એટલે કેટલા થયા? 2 એકમ. અને 10 કેટલા થયા? 5 10 એટલે 50. અને 2 એકમ એટલે 2. એટલે 50 ને 2 કેટલા થયા? 52. એટલે આપણે અહીં 52 નો કાર્ડ મૂકીશું. જુઓ, આપણે અહીં વાડકી મૂકી છે. એક વાડકીની અંદર આપણે 10 વસ્તુ ભરવાની છે. તો ચાલો ગણો જોઈએ બધા મારી સાથે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 વસ્તુ ભરી નાખે એવી જ રીતે આપણે આ દરેક વાટકીમાં 10-10 વસ્તુ ભરી દઈએ. જુઓ, આપણે અહીં દરેક વાટકીમાં 10-10 વસ્તુ ભરી દીધી છે. તો હવે એક વાટકીમાં 10 વસ્તુ ભરી છે એવી કેટલી વાટકીઓ છે? 1, 2, 3, 4, 5, 6. એટલે કેટલા જૂથ બની ગયા? 6 જૂથ બની ગયા. એટલે આપણે એક વાટકીમાં 10 છે એટલે 10-10 ના આપણે કેટલા જૂથ બનાવ્યા? 6 જૂથ બનાવ્યા. એટલે આપણે અહીં 6 નો કાર્ડ મૂકીશું અને એની બાજુમાં આપણે 10-10 ના જૂથ બનાવ્યા ને, એટલે આપણે 10 નો કાર્ડ મૂકીશું. એવી જ રીતે ફરી આપણે પાછી બીજી એક વાટકી મૂકીશું અને એની અંદર આપણે પ્રાઇમ્સ મૂકીશું. 1, 2, 3, 4, 5, 6. 6 ફ્રાઇમ્સ આપણે મૂકી દીધી છે. એટલે આપણે અહીં કેટલા ફ્રાઇમ્સ થયા? 6 ફ્રાઇમ્સ થયા. પણ એ 10 નું જૂથ કહેવાય નહીં કહેવાય ને? 6 ફ્રાઇમ્સ છે ને, એટલે આપણે અહીં 6 ફ્રાઇમ્સ છે એટલે 6 નો કાર્ડ મૂકીશું અને એને શું કહેવાય? એકમ કહેવાય. કેટલા એકમ થયા? 6 એકમ થયા. અને 10 કેટલા થયા? 6 10 થયા. એટલે અહીં કેટલી વસ્તુઓ થઈ? 6 10 એટલે 60 અને 6 એકમ એટલે 60 ને 6 કેટલા થયા? 66. તો આપણે અહીં 66 નો કાર્ડ મૂકીશું. અહીં પાછું બીજું એક જૂથ બનાવશું. આ કાચકા છે. હવે એ કાચકાનું આપણે સૌથી પહેલા 10 નું જૂથ બનાવીશું. તો આપણે મૂક્યું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9 અને 10 કેટલાનો જૂથ બનાવ્યો આપણે 10 નો જૂથ બનાવ્યો એવી જ રીતે ફરી પાછા આપણે બીજા જૂથ બનાવીએ તો જુઓ આપણે અહીં 10 10 ના જૂથ બનાવી દીધા છે હવે જૂથ ગણો જોઈએ કેટલા થયા 1 2 3 4 5 6 7 10 10 ના કેટલા જૂથ બન્યા 7 જૂથ બન્યા તો હવે કેટલા કાચકા થયા હશે ગણો જોઈએ એક જૂથમાં 10 છે એટલે 10 20 30 40 50 60 કેટલા કાચકા થયા 70 અને 10 10 ના કેટલા જૂથ બન્યા 7 જૂથ બન્યા એટલે આપણે અહીં 7 નો કાર મૂકીશું અને કેટલા કેટલા ના જૂથ બનાવ્યા આપણે 10 10 ના એટલે અહીં આપણે 10 10 નો કાર મૂકીશું જુઓ હવે આપણે અહીં કાચકા મૂકીશું ગણો જો 1 2 3 4 કેટલા કાચકા મૂક્યા 4 એટલે આને દશક કહેવાય નહીં કહેવાય ને કેમ અહીં તો 4 જ કાચકા છે એટલે આપણે અહીં પહેલા 4 નો કાર મૂકીશું અને એ 4 ને આપણે શું કહીશું એકમ ચાલો તો અહીં કેટલા એકમ થયા 4 એકમ અને દશક કેટલા છે 7 એટલે અહીં બધા રીને 70 કાચકા થયા ને એટલે 7 દશક થયા એટલે 70 અને બીજા આપણે અંદર 4 ઉમેરીએ એટલે કેટલા થશે 74 આપણે અહીં 74 નો કાર મૂકીશું જુઓ હવે આપણે અહીં કેટલીક બંગડીઓ મૂકી છે એક બંગડીની અંદર આપણે પહેલા 10 દિવાસળી મૂકીશું તો ચાલો ગણજો બધા મારી સાથે 1 2 3 4 5 6 7 8 9 10 એક બંગડીની આપણે કેટલી દિવાસળી મૂકી 10 હવે આપણે એવી રીતે દરેક બંગડીમાં 10 10 દિવાસળી મૂકી દઈએ જુઓ હવે આપણે દરેક બંગડીની અંદર 10 10 દિવાસળી મૂકી દીધી છે તો હવે એક બંગડીમાં કેટલી દિવાસળી છે 10 છે તો હવે તેવી કેટલી બંગડીઓ મૂકી છે આપણે 1 2 3 4 5 6 7 8 8 બંગડી છે હવે એક બંગડીમાં 10 દિવાસળી છે તો ગણો બધી થઈને કેટલી દિવાસળી થઈ હશે 10 20 30 40 50 60 80 કેટલી દિવાસળી થઈ 80 અને 10 10 ના કેટલા જૂથ બન્યા 8 જૂથ બન્યા જુઓ તો આપણે અહીં 8 નો કાર મૂકીશું અને એની બાજુમાં આપણે 10 10 ના કેટલા જૂથ બનેલા 8 જૂથ એટલે અહીં આપણે 10 નો કાર મૂકીશું એવી જ રીતે હું ફરી અહીં એક બંગડી મૂકું છું અને એની અંદર હું 5 દિવાસળી મૂકું છું ચાલો બોલજો બધા 1 2 3 4 5 કેટલી દિવાસળી મૂકી 5 એટલે એ 10 નું જૂથ કહેવાય નહીં એટલે આપણે સૌથી પહેલા 5 નો કાર મૂકીશું અને 5 જ દિવાસળી છે એ દશક નહીં કહેવાય ને તો એને શું કહેવાય એકમ કેટલા એકમ થયા 5 એકમ એટલે આપણે અહીં કેટલી દિવાસળી થઈ 80 એટલે 10 10 ના કેટલા જૂથ બન્યા 8 એટલે 8 દશક અને 5 એકમ એટલે કેટલા થશે 85 એટલે આપણે અહીં 85 નો કાર મૂકીશું હવે આપણે અહીં નાના ગ્લાસ મૂકેલા છે એક ગ્લાસ ની અંદર આપણે કેટલી વસ્તુ મૂકવાની છે 10 વસ્તુ મૂકવાની છે તો ચાલો હવે આપણે અંદર વસ્તુ મૂકીએ ગણજો બધા મારી સાથે 1
બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. કેટલી વસ્તુઓ ભરી આપણે? દસ વસ્તુઓ ભરી છે. એવી જ રીતે આપણે દરેક ક્લાસની અંદર દસ દસ વસ્તુ ભરી દઈએ. જુઓ અહીં મૂકેલા આપણે દરેક ક્લાસની અંદર દસ દસ વસ્તુ ભરી દીધી છે. હવે એવા કેટલા જૂથ થયા ગણો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. નવ ગ્લાસ છે એટલે કેટલા જૂથ બન્યા? નવ. હવે એક ગ્લાસની અંદર આપણે કેટલી વસ્તુ ભરેલી? દસ. એટલે બધી થઈને કેટલી વસ્તુ થશે ગણો જોઈએ. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું. કેટલી વસ્તુઓ થઈ? નેવું. એટલે આપણે અહીં તો અને દસ દસ ના કેટલા જૂથ બન્યા? નવ. એટલે આપણે અહીં દશકનો કાળ મૂકીશું. એટલે કેટલા દશક થયા? નવ દશક થયા. એવી જ રીતે ફરી પાછી એક ગ્લાસ મૂકું છું, એની અંદર હું વસ્તુ ભરું છું, તે ઘણો બધા મળી શકે. એક બે ત્રણ. કેટલી વસ્તુઓ ભરી આપણે? ત્રણ વસ્તુઓ ભરી. એટલે આપણે અહીં કયો અંક મૂકે? ત્રણ નો અંક મૂકીશું. હવે એની બાજુમાં શેનો કાર મૂકીશું? દશક નો કે એકમ નો? હા તમે તો શીખી ગયા, એકમ નો કાર્ડ આવશે. કેમ એકમ નો કાર્ડ આવશે? કેમ કે એની અંદર પૂરેપૂરી દસ વસ્તુ ભરી નથી એટલે જૂઠ બન્યું નથી. એટલે આપણે ત્રણ નો કાર મૂક્યો અને એની બાજુમાં આપણે એકમ નો કાર મૂકીશું. એટલે કેટલા એકમ થયા? ત્રણ એકમ. અને દશક કેટલા થયા? નવ દશક. નવ દશક એટલે બધી વસ્તુ થઈને કેટલી કહેવાય? નેવું. અને બીજા ત્રણ આપણે અંદર ઉમેરીએ એટલે કેટલા થયા? ટાણું. એટલે આપણે અહીં ટાણું નો અંક મૂકીશું. તમને અલગ અલગ વસ્તુ દ્વારા જૂથ બનાવવાની મજા આવી ને? તમને ખ્યાલ આવી ગયો ને એકમ અને દશકની સંખ્યાનો? હા તો ચાલો ફરી આપણે પાછા મળશું અને આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા રહેશું.